સંતરામપુર નગરપાલિકાની પાછળ આવેલા ગંદકીના ઢગલામાં અસંખ્ય ભૂખને કારણે કચરાના ઢગમાં પ્લાસ્ટિક વીણી ખાતી ગાય માતા સરકારી તંત્રને મુગા મોઢે ઘણું બધું કહી જાય છે. સંતરામપુર નગરપાલિકાની પાછળ આવેલા ગંદકીના ઢગલામાં અસહ્ય ભૂખને કારણે કચરાના ઢગલામાં પ્લાસ્ટિક વીણી ખાતી ગાય માતા સરકારી તંત્રને મૂંગા મોઢે ઘણું બધું કહી જાય છે. સંતરામપુર નગરપાલિકા પાસે આવેલ આઝાદ મેદાન એટલે બાળકો અને યુવાધન માટે રમતગમત માટે એકમાત્ર સ્થળ છે. એકવાર મુલાકાત લઈને જોવા જેવું સ્થળ આજે એની મુલાકાત લેવા સમજાયું કે આઝાદ મેદાન એટલે ભાજપ શાસિત સંતરામપુર નગરપાલિકાનું કચરા ઠાલવવાનું સ્થળ. ભારતના પ્રધાનમંત્રી બીચ પર જઈને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ માટેના ભગીરથ પ્રયાસ કરીને સ્વચ્છ ભારત અભિયાન માટે મહેનત કરે છે અને એમના જ પક્ષ શાસિત નગરપાલિકા આઝાદ મેદાન, જૂની એસપી હાઈસ્કૂલ મેદાન અને નગરપાલિકાની પાછળ આખા નગરની ગંદકી લાવીને ઠાલવી રહ્યા છે, જે કેટલે અંશે વ્યાજબી ગણાય. ગંદકીનો કહેર એટલે સુધી છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ છે. આજે રમતનું મેદાન કચરાનું મેદાન બની ગયું છે. સંતરામપુર નગરમાં ચારે તરફ રોગચાળાએ ભરડો લીધો છે. વાયરલ ફીવર, શરદી, ખાંસી અને ડેન્ગ્યુના દર્દીઓને ભરાવો થઈ રહ્યો છે, ત્યારે નગર સેવા સદન પાસે કોઈ મોટી અપેક્ષાઓ રાખવી તે ખરેખર અઘરું કામ છે. અમીન કોઠારી, ZSTV સંતરામપુર.